પંચતંત્રની વાર્તાઓ. વિષ્ણુ શર્માએ રાજકુમારોને તાલીમ આપવા માટે એક પછી એક બોધદાયક વાર્તાઓ કહી અને જેમને ભણવું જ નહોતું એવા રાજકુમારોને તાલીમ આપી. એ વાર્તાઓ એક પછી એક આપણે રજૂ કરી રહ્યા છે. મારી યુટ્યુબ ચેનલ જયનારાયણ વ્યાસ ઓફિશિયલ પર આ બધા વિડીયો ઉપરાંત બીજા 350 વિડીયો જોઈ શકો છો. આજે આ વાત પતે પછી જો હજુ પણ તમે મારી યુટ્યુબ ચેનલ પર લાલ બટન દબાવી અને રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો કરાવી દેજો, બેલ આઇકોન દબાવી દેજો, એટલે તમને જ્યારે જ્યારે હું વિડીયો મૂકું ત્યારે તમને મેસેજ મળી જાય. અરે હા, હું અમદાવાદમાં છું એટલે એ ખબર છે મને, તમે પૈસા આપવાના હોય તો વિચાર કરો, આમાં કઈ પૈસો લાગવાનો નથી. તમને વગર પૈસે ઘેર બેઠા સરસ મજાની વાર્તાઓ સાંભળવાની આ તક તમે તો લો જ, પણ તમારા મિત્રોને પણ જયનારાયણ વ્યાસ ઓફિશિયલ પર યુટ્યુબ ચેનલમાં ખેંચીને લઈ આવો, મજા આવશે. આપણે બધા ભાગે સાથે ભેગા ને મજા કરીશું. તો આજની વાત છે, ખૂબ બોધદાયક વાર્તા છે. સમૂહનું કામ હોય, સમૂહ માટે કરવાનું હોય ત્યારે બધા જો કરે તો પેલું રાઈ સે રાઈ મિલે તો રાઈ બન સકતી હૈ પર્વત. એક રાઈ બીજી રાઈ ત્રીજી રાઈ ભેગી, આમ તો રાઈ એટલે આવડું નામ દાણ, ભેગી થાય તો પર્વત થઈ જાય. પાણીનું એક નાનું બુંદ કતરા એ જો ભેગું થાય તો મોટી નદી થઈ જાય, એમાંથી મોટો દરિયો થાય. સાથે મળીએ કોઈ પણ કામ મુશ્કેલ નથી. આ બોધ આપવાની વાત વિષ્ણુ શર્માએ આજે એક સરસ મજાની વાર્તાના માધ્યમ થકી કરી છે. વાત છે એક જંગલની, સરસ મજાનું જંગલ, જાત જાતના ઝાડ પાન, વનરાજી, ઝરણા ખળખળ કરતા વયા જાય, નદી પણ પસાર થાય જંગલમાંથી, અને આથી ભાઈથી માંડીને તે શિયાળ સુધીના અને ઓલો ને પોપટથી માંડીને મોર સુધીના, ચકલી સુધીના અનેક પંખીઓ આ જંગલમાં કલબલાટ કરી મૂકે, મજા મજા કરે, એવો સરસ મજાનું જંગલ. બધા સુખી, બધું જ મળી રહે, જેને જે જોઈએ તે મળે, ચારો જોઈએ તેને ચારો મળે, તરસ લાગે તો ઝરણામાંથી પાણી મળી રહે, વધુ પાણી પીવું હોય નાહવું હોય તો નદીમાં ધુપકો મારો તો તમને નાહવા મળી રહે, ઊંટ ભાઈ ડોક ઊંચી કરે એટલે એમને સરસ મજાની લીલી લીલી કુંપળ વાળું ઝાડની ડાળખી કે ઘાસ મળી રહે, બધાને સૌને કીડીને કણને હાથીને મણ જેને જોઈ જોઈતું તે મળી રહે. પણ પેલું કહ્યું છે ને, એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી, એક સરખું માત્ર સુખ જ સુખ, સુખ જ સુખ, સુખ જ સુખ ચાલ્યા કરતું હોય એવું બનતું નથી. એટલે એક વખતે ચોમાસું નિષ્ફળ ગયું, ધીરે ધીરે કરીને ચોમાસું પૂરું થયું, હજુ તો દિવાળી પતી નથી, ત્યાં તો ઝરણા બરણા સુકાવા માંડી, બધા ત્રાસી ગયા, ક્યાં જવું, ઘાસચારો તો હજુ મળી રહે પણ પીવાનું પાણી, જે ઝરણામાંથી પાણી પીતા હતા, જેમાં ચક્કીબેન આમ પાંખો ફફડાવીને ભીના થઈને નાતા હતા, એ ઝરણું ધીરે 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 કરીને સુકાવા માંડ્યું. મોટો પ્રશ્ન, ક્યાં જવું, કઈ રીતે જીવવું, બધા જ જીવોની, પશુ પક્ષી બધાની એક જંગલમાં સભા મળી. એમણે નક્કી કર્યું કે આ આપત્તિનો ઉકેલ તો લાવવો જ પડશે, પણ એ કોઈ એકલાથી નહીં આવે, આપણે ભેગા થઈને મથીએ. હજુ આ એક જ વર્ષ નબળું ગયું છે, ભલે સપાટી ઉપર પાણી સુકાયું છે પણ
ધરતીના નીચે તો છે, આપણે કૂવો ખોદીએ ચોક્કસ પાણી નીકળશે. ઝરણાની આજુબાજુ એક જગ્યા પસંદ કરી બધા મંડળના કૂવો ખોદો. પેલી ટીટોળીની વાત સાંભળી છે ને, એના ઈંડા દરિયો લઈ ગયો તો ત્યારે ચાચે ચડ્યું જે તરણું કે કાંકરો પાણો ને પથ્થર પંજે લઈ હા દરિયો પૂરવા માટે પંખીની આખી ફોજ આવી ગઈ હતી. દરિયાલાલને નંબુ પડ્યું. ત્યાં તો બધા હાથીભાઈથી માંડીને બધા કામે લાગ્યા કૂવો ખોદો માટે. અને જાજા હાથ રડી હમણાં, તમે સાચા દિલથી બધા ભેગા થઈને સામૂહિક કામ કરો તો સફળ થવાય. એક દિવસ કૂવામાંથી પાણીના ઝરણા ફૂટતા દેખાય. બધાએ કિકિયારી કરી, આ પાણી આવ્યું, પાણી આવ્યું, પાણી આવ્યું. બધા રાજીના રેડ થઈ ગયા. આ બધું કૂવો ખોદાતો હતો ને એની આ મજૂરી કરવાની હતી. બધાએ આમાં મજૂરી કરવાનું કબૂલ કર્યું. એમાં એક નહીં જોડાયું શિયાળ. શિયાળ કે મારે કઈ તમારે ત્યાં બધી કઈ એમ કૂવા ખોદે પાણી તેમ કાઢતો જ કાઢો, મારે કઈ કામ નથી. પાણી નીકળ્યું તો આ સભા પાછી મળી. બધા રાજીપો વ્યક્ત કર્યો કે સરસ થઈ ગયો, આપણો પ્રયાસ સફળ થયો. પાછી સભા મળી અને એમણે નક્કી કર્યું કે આ પાણી માટે જેણે મહેનત કરી છે એના સિવાય કોઈને પાણી પીવા દેવું. કૂવો તો છલોછલ ભરાઈ ગયો હતો પણ આ પાણી માટે જેણે મહેનત કરી છે એ સિવાય કોઈ આ પાણીનો હકદાર નથી. એટલે શિયાળ ભૂલે ચૂકે આ બાજુ આવે તો એને પેસવા નહીં જવું. પણ રાત્રે આવે તો એટલે એમણે ચોકી ગોઠવી. દરેકે વારાફરતી ચોકી કરવાની હતી. પહેલો વારો આવ્યો સસલાભાઈ. સસલાભાઈ બરાબર રાત પડી ચોકી કરવા મંડાણા. પાણીના કૂવાની આજુબાજુ ચક્કર મારે, ધ્યાન રાખે કોઈ આવીને લઈ ના જાય. બરાબર ત્યાં શિયાળ આવ્યું. શિયાળે કહ્યું, સસલાભાઈ તમે આ ક્યાં આ દમાલમાં પડ્યા છો, અહીંથી કોણ પાણી લઈ જવાનું હતું? હું તો તમારા માટે સરસ મજાની પાકી બદામ લાવ્યો છું. સસલું કે મારે કઈ ખાવું નથી, મને તો લલચાય વગર જાય, તારે પાણી પીવું છે એટલે તમારી સાથે આવું કે છે. તો કે ના, મને એમાં કોઈ રસ નથી, તમે તમારી જાતે જ જઈને જોઈજો. પેલા ઝાડની બખોલમાં મેં મૂકી છે, કોઈ બીજું ના લઈ જાય એટલા માટે. છેવટે સસલાનું મન લલચા અને એ પેલા ઝાડની બખોલમાં બદામ ખાગે. બદામ તો હતી સરસ મજાની પાકી બદામ હતી, મીઠી રસાળ. ખાધી, રાજી થઈ ગયો. પણ પાછો આવે ત્યાં સુધી શિયાળ પાણી પીને જતું રહ્યું હતું. આ લુચ્ચા શિયાળે સસલાભાઈને બદામની લાલચ આપી, એક જીતે કહીએ તો લાલચ આપી, ત્યાંથી દૂર લઈ ગયા અને પોતે પાણી પી લીધું. બીજા દિવસે શિયાળના પગલા જોયા આજુબાજુ. બધા પ્રાણીઓએ પૂછ્યું સસલાને કે શિયાળ આવ્યું તું એ પાણી પીવા. સસલાએ કહ્યું કે ભાઈ હું તો જોકું ખાઈ ગયો તો આવ્યું હતું, મને ખબર નથી. બધાને ખબર પડી ગઈ આ શિયાળ આવ્યું છે, પાણી પી ગયું છે. બીજા દિવસે કાચબાનો વારો હતો. પાછી રાત પડી, પાછી ચોકી ચાલુ થઈ, પાછું શિયાળ આવ્યો. એ કાચબાભાઈ, કાચબાભાઈ તમે શું આ કરો છો? જો તમારા માટે સરસ મજાની હું મીઠી બદામ લાવ્યો છું પાકી, તો પેલા એમાં મૂકી છે નીચે ઝાડની બખોલ છે, નીચે તમારે આરામથી તમે લઈ શકો એવું એક નાનું કાણું છે એમાં મૂકી છે. કાચબો કે જા ભાઈ તારું કામ કર, હું સસલું નથી, મને લલચાવવાનો પ્રયત્ન ના કર. શિયાળ કે તમે આમાં ક્યાં લલચાવવાની વાત છે, આ તો હું આવતો તો રસ્તામાં દેખાણી મને લાગ્યું કે તમને ભાવશે એટલે લઈ આવ્યો છું. હું તો અહીં લઈને આવ્યો છું, પણ મારા મનમાં બીજું કોઈ હોય તો મેં ત્યાં મૂકી છે, તમે જુઓ ના મળે મને કહેજો. આ કાચબો હતો, સસલું નહોતું. એ જરાય ના લોપાડો, એને કહ્યું ભાગ અહીંથી, નહીં તો બધાને બોલાવું છું. છતાંય શિયાળ લાલચ આપતું રહ્યું એટલે કાચબાએ ચીસાચીસ કરી મૂકીને જંગલના બધા પ્રાણીઓ ભેગા થઈ ગયા. ભેગા થયા અને શિયાળનો તો વારો કાઢી નાખ્યો, બરાબર છૂડી નાખ્યું શિયાળ. એ ફરી વાર કોઈ બાજુ આ બાજુ ડોકાચ્યું ના કરે. અને ત્યાર પછી સૌ પોતપોતાની જગ્યાએ ગયા. ત્યાર પછી કોઈ દાડો શિયાળ ત્યાં પાણી પીવા આવ્યું નહીં. આ વાત કહીને વિષ્ણુ શર્મા રાજકુમારોને શું કહે છે? એવું કહે છે કે જો સામૂહિક કામ હોય ને એ પ્રમાણિકતા પૂર્વક કરવું જોઈએ. સામૂહિક કામમાં કોઈ દિવસ દિલચોરી નહીં કરવી જોઈએ. આપણે કામ ના કરીએ તો પછી ફળ લેવાનો આપણને અધિકાર નથી. સૌનું કામ એ આપણું કામ.
અને માટે જ શિયાળની મફક દિલચોરી કરવાથી છેવટે શિયાળની જે બેઇજ્જતી થઈ, જે માર ખાવો પડે, જે નુકસાન થયું, તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય. માટે આખા સમાજનું કોઈ કામ હોય, આખો સમાજ એ કામ લઈને નીકળ્યો હોય, સૌના હિતનું કામ હોય, બધા એ માટે કામ કરતા હોય, ત્યારે ક્યારે પણ દિલ ચોરવું નહીં. એનો બોધ છે. આપણા ઘરમાં બાળકોને ખાસ કહેવા જેવું છે, અને એમની માતાઓને પણ. બાપા કેમ રહી જાય એમને કહેવાનું. જો બાળકો ઘરમાં આપણે વાસ્તવીએ ને ત્યારે હુકમ કરીશ, મમ્મી જરા ચા મૂકી દે ને, મમ્મી જરા પાણી આપી આમ, મને તરસ લાગી છે, નિશાળે ત્યાં દફતર એક બાજુ ફેંકવાનું, મમ્મી મને જરા બૂટ મોજા કાઢી આપને, ક્યારે વિચાર કરીશ મમ્મી કેટલું કામ કરે છે, ક્યારે વિચાર કરીશ તમારા પપ્પા બહાર જાય છે કેટલું કામ કરે છે. તો ઘરમાં આપણા ભાગ આપતું કામ આપણે કરતા શીખવું જોઈએ. આપણે પથારી કરીએ એક દિવસ, બીજું કઈ નાનું મોટું ઘરનું કામ હોય તો કરીએ, આપણી માને મદદ કરીએ, રસોઈનું કામ કરતો શાક સમારતા પડતો તો શાક સમારી આપીએ, વાસણ અહીંથી ત્યાં મૂકી દેવાના હોય ભેગા કરીને હેઠા વાસણ તો એ ચોકમાં મૂકી આવીએ. આવું નાનું નાનું કામ કરવું જોઈએ. સૌએ કામ કરતા શીખવું જોઈએ. સૌનું કામ એ આપણું કામ છે. ઘરનું કામ જો બધા થોડું થોડું વેચી લઈને કરે, કુટુંબનું કામ જો બધા થોડું થોડું વેચી લઈને કરે તો બધા એનાથી રાજી થાય. કામ વેચાઈ જાય, માં થાકી ના જાય, બાપા ગુસ્સો ના કરે, બિચારા બારથી થાકી ના આવ્યા હોય તો. આ વાત ખાસ ખ્યાલમાં રાખવાની. આપણું આંગણું સાફ આપણે રાખીએ ને તો બધા આંગણા સાફ રહે તો ફળિયું સાફ રહેવાનું જ છે, અને ફળિયું સાફ રહે તો શહેર સાફ રહેવાનું છે. સવાલ છે સામૂહિક દાયિત્વ માટેના જવાબદારી ભર્યા વર્તાવનો. ચોકલેટ ખાઈને એનું રેપર ડસ્ટબિનમાં જ નખાય, પાન ખાઈને પિચકારી રસ્તા ઉપર ના મરાય, કાગળનો ડૂચો વાળીને ગમે ત્યાં ના ફેંકાય, બેન ઘરમાંથી કચરો કાઢે વાસીદુ વાળે તો ગમે ત્યાં ના નાખી દેવાય, ઘરનું ગંદુ પાણી હોય તો ગમે ત્યાં ના ઢોળાય. આ બધા નાના નાના સમાજ હિતના સામૂહિક જવાબદારીના કામો છે. વિષ્ણુ શર્માની આ વાર્તામાંથી આપણે સૌએ બોધ લેવાના છે. આ વાર્તા રાજકુમારો માટેની છે. તો રાજકુમાર ક્યારે બનાય? જ્યારે આપણે રાજકુમાર જેવા ગુણ ધરાવીએ ત્યારે. પંચતંત્રની આ વાર્તાઓમાં આ તો મજા છે. નાના બાળકથી માંડીને વડીલ સુધી સૌના માટે એમાં કંઈનું કંઈ છે. વિષ્ણુ શર્માની આ વાત, સામૂહિક પુરુષાર્થની વાત, કામચોરી નહીં કરવાની વાત, કાશ્માભાઈની પ્રમાણિકતાની વાત, લાલચમાં આવી જઈને સમાજને કે દેશને નુકસાન નહીં કરવાની વાત આપણે યાદ રાખીશું. વળી પાછી આવી એક નવી વાર્તા સાથે મળીશું ફરી એકવાર. પણ એ પહેલા જો આજે ને આજે તમે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો યુટ્યુબ ચેનલ પર જઈને જયનારાયણ વ્યાસ ઓફિશિયલ એના પર તમે બેલ આઇકોન દાબો, રજીસ્ટ્રેશન લાલ બટન છે એ દાબશો એટલે રજીસ્ટ્રેશન થઈ જશે, બેલ આઇકોન દાબશો એટલે હું નવો વિડીયો મૂકીશ એટલે તરત તમને જાણ થશે. કોઈ પૈસો લાગવાનો નથી. અમે આ જ્ઞાનની પરબ છે. જોડાઓ અને જોડો. આપણે એક ઝુંબેશ ચલાવી છે કઈ રીતે આપણે સૌના હિતમાં સૌ સુધી સારી વાત લઈ જવાનું નિમિત્ત બનીએ. આવજો ત્યારે મળીએ ફરિયાદ.